ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી મોન પર. હું શિવમ ગોસ્વામી અમારી YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત તરફ આગળ વધીએ. તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કોઈ પણ પરીક્ષા તમે લઈ લ્યો, એની અંદર ગણિત સૌથી અગત્યનું હોય છે. તો ગણિતની અંદર ઘણા બધા પ્રશ્નો થાય કે તમે સાહેબ ઘાત ઘાતાંક લેવાના છો, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, અવયવો, ભાગો સભા. પણ આ બધું શીખતા પહેલા આપણે શીખવા પડે સરવાળા અને બાદબાકી. તમને એવું થાય છે સરવાળા બાદબાકી એ તો અમને આવડે, બરોબર છે. પણ આજે જોજો તમે, એકદમ પાયાથી આપણે શરૂ કરવાનું છે સરવાળા બાદબાકી, પૂર્ણાંક તથા અપૂર્ણાંકમાં, જે તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થશે. પછી આપણે ભાગો સભા તરફ આગળ વધશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સરવાળા તેમજ બાદબાકીની. તો સરવાળા તેમજ બાદબાકીમાં વિદ્યાર્થી મિત્રો, એક નિયમ તમારે યાદ રાખવાનો છે કે એક નિયમ એવો છે કે હંમેશા સમાન નિશાની ધરાવતી સંખ્યાનો સરવાળો થાય. સમાન નિશાની ધરાવતી સંખ્યાનો શું થાય? હંમેશા સરવાળો થાય મોટા પદની નિશાની. આ ગણિતનો પહેલામાં પહેલો નિયમ છે, સમાન પદ સરવાળો મોટા પદની નિશાની. વિરુદ્ધ પદ હોય તો બાદબાકી એમાં પણ મોટા પદની નિશાની આવશે. તો આ નિયમ તમારે મગજમાં બેઠી ગયો પછી તમને ક્યારેય સરવાળા બાદબાકીમાં ભૂલ પડશે નહીં. જેમ કે હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે 2 વત્તા 3, તો 2 ની નિશાની પણ કેવી છે? કાઈ નથી એટલે ધન. 3 ની નિશાની પણ ધન. બંને ધન, સમાન નિશાની એટલે શું કરવાનું? હંમેશા સરવાળો. એટલે 2 ને 3 કેટલા થાય? 5. મોટા પદની નિશાની 2 અને 3 બંનેમાં મોટું પદ કયું? 3. એની નિશાની કેવી છે? ધન. તો 2 ને 3 કેટલા થાય? 5. તમને એમ થાય છે રાઉન્ડ તમને આવડે. તો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો -2 + 3 નિયમ યાદ કરો. વિરુદ્ધ નિશાની, એકની નિશાની ધન છે, બીજાની નિશાની કેવી છે? ઋણ. તો વિરુદ્ધ નિશાની આવે એટલે હંમેશા કરવાની બાદબાકી. તો 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1. મોટા પદની નિશાની, મોટું પદ કયું છે? 3. એની નિશાની ધન. 1 જવાબ આવે પણ કેવા આવે? ધન. તો સૌથી પહેલા સમાન નિશાની સરવાળો, મોટા પદની નિશાની, વિરુદ્ધ નિશાની બાદબાકી, એમાં પણ મોટા પદની નિશાની. હવે ત્રીજી રકમ જોઈએ આપણે, એ આવી છે +2 - 3. ફરી પાછો નિયમ તો એક જ છે, નિશાની વિરુદ્ધ એટલે બાદબાકી. 3 માંથી 2 જાય કેટલા વધે? 1. હવે અહીંયા જોવાનું છે મોટા પદની નિશાની. 2 ની નિશાની છે ધન, 3 ની નિશાની છે ઋણ. મોટું પદ કયું? 3. તો નિશાની કેવી આવે? -1. એટલે 2 માંથી 3 બાદ થાય તો જવાબ કેટલો આવે? -1 આવે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને છેલ્લું -2 - 3, બરોબર છે. 2 ની નિશાની પણ ઋણ, 3 ની નિશાની પણ ઋણ, બંને નિશાની ઋણ, એટલે સમાન નિશાની એટલે શું થાય? હંમેશા સરવાળો. એટલે 3 અને 2 કેટલા થઈ ગયા? 5. મોટા પદની નિશાની આ બંનેમાં મોટું પદ છે 3, તો મોટા પદની નિશાની માઇનસ. તો આ 4 પ્રકારે સરવાળા બાદબાકી પૂછાઈ શકે. હજી પણ મને ખબર છે કે ગ્રેજ્યુએટ થઈ ગયેલા વિદ્યાર્થીને પણ આની અંદર તકલીફો પડે છે. જો તકલીફ ન પડતી હોય તો સારું, તમારા માટે બેનિફિટ છે. પણ આપણે પાયાથી ગણિત શરૂ કરવાનું હોવાથી આપણે સૌથી પહેલા સરવાળા બાદબાકી જોયા. તો નિયમ એવો યાદ રાખવાનો છે, સમાન નિશાની સરવાળો, મોટા પદની નિશાની, વિરુદ્ધ નિશાની બાદબાકી, મોટા પદની નિશાની. તો આ તમને આવડી ગયું, સરવાળા બાદબાકીમાં ક્યારેય તકલીફ પડશે નહીં. હવે થોડું આગળ વધીએ તો અપૂર્ણાંકોની સરવાળા બાદબાકી આપણે જોઈએ. અપૂર્ણાંકોની સરવાળા તેમજ બાદબાકી. તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક સંખ્યા હશે અને અંશ અને છેદ બંને હશે, પણ પૂર્ણાંક સંખ્યાને છેદ 1 હોય છે. આ એક ખાસ યાદ રાખજો. તો અપૂર્ણાંક સંખ્યા ધારો કે હું લઈ લઉં 2/3 વત્તા, જો આપણે આવું કરવાનું હોય કે 1/2, આવો પ્રશ્ન તમને પૂછાય તો આપણે કાંઈ નથી કરવાનું, ક્રોસ ગુણાકાર કરવાનું છે. એટલે અંશનો ગુણાકાર છેદ સાથે, એટલે 2 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 2 સાથે. એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય? તો કે ભાઈ 2 ગુણ્યા 2. વચ્ચે નિશાની કેવી છે? પ્લસ. તો આપણે પણ વચ્ચે નિશાની કેવી મૂકવાની? પ્લસ. ફરી પાછો છેદનો ગુણાકાર અંશ સાથે, અહીંયા અંશનો ગુણાકાર છેદ સાથે, વત્તા છેદનો ગુણાકાર અંશ સાથે, એટલે 3 ગુણ્યા 1. અને છેદમાં છેદનો ગુણાકાર,
એટલે 3 ગુણ્યા 2 નિયમ ફરી એકવાર જોઈ લઈએ અંશ નો ગુણાકાર છેદ સાથે વચ્ચે જે નિશાની હોય એ અને છેદ નો ગુણાકાર અંશ સાથે તો 2 ગુણ્યા 2 કેટલા થાય 4 3 ગુણ્યા 1 3 3 2 6 4 અને 3 7 ભાગ્યા 6 આવો જોવો અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં એક જ યાદ રાખો અંશ નો ગુણાકાર છેદ સાથે વચ્ચે જે નિશાની હોય છેદ નો ગુણાકાર અંશ સાથે છેદમાં છેદ નો ગુણાકાર હજી એક આપણે બીજું એક ઉદાહરણ જોઈએ 5/3 માઇનસ તમને આવું કીધું હોય કે 3/4 ચાલો તો ફરી પાછો નિયમ તો એનો જ અંશ નો ગુણાકાર છેદ સાથે 5 નો ગુણાકાર 4 સાથે 5/6 વચ્ચે નિશાની માઇનસ મૂકી દેવાનું માઇનસ છેદ નો ગુણાકાર અંશ સાથે 2 નો ગુણાકાર 3 સાથે જવાબ આવે 6 છેદમાં છેદ નો ગુણાકાર 4 ગુણ્યા 2 કેટલા થઈ જાય 4 ગુણ્યા 20 માંથી 6 જાય કેટલા વધે 14 અને છેદમાં વધે 8 પણ જો આવો વિકલ્પ ન હોય તો અહીંયા જો બંને સંખ્યાને 2 વડે ભાગી શકાય છે તો આપણે કરી લખીએ 7 ગુણ્યા 2 14 અને 4 ગુણ્યા 2 8 અંશ અને છેદ સરખો ઉડાડી દો તો જવાબ આવશે 7/4 તો વિદ્યાર્થી મિત્રો આ હતા અપૂર્ણાંકના સરવાળા તેમજ બાદબાકી પછી જો અહીંયા પહેલા માઇનસ હોય આવું હોય તો આપણે આ માઇનસ ને આની સાથે ભેગ દેવાના છે જેમ કે અંશ નો ગુણાકાર છેદ સાથે 4 નો ગુણાકાર 1 સાથે 4 પણ આ નિશાની કોની છે માઇનસ અંશ ને આપી દેવાની એટલે આટલા થઈ ગયા માઇનસ 4 વચ્ચે પ્લસ તો પ્લસ છેદ નો ગુણાકાર અંશ સાથે 3 ગુણ્યા 2 6 છેદમાં છેદ નો ગુણાકાર 4 ગુણ્યા 2 8 પ્લસ 6 માઇનસ 4 વિરુદ્ધ નિશાની બાદબાકી 6 માંથી 4 જાય 2 મોટા પદની નિશાની પ્લસ 2 ના છેદમાં 8 ભાગો છે 2 ના છેદમાં 8 8 એટલે 4 ગુણ્યા 2 2 2 કેન્સલ કેટલા વધે 1/4 વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકીની અંદર પહેલા આપણે પૂર્ણાંકના સરવાળા બાદબાકી જોયા અને હવે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી તો આ આપણે પાયાથી ગણિત શરૂ કર્યું જો તમને સરવાળા બાદબાકી આવડતા હોય તો આપણા નેક્સ્ટ ટોપિક થી જોજો તમને પણ જે વિદ્યાર્થીને સાવ ગણિત નથી આવડતું એના માટે આ ખાસ અગત્યનું છે તો એટલે સુધી આજે રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત